चलो मित्रों आज वीडियो में जो धोरण आठ में अभ्यास करता तमाम विद्यार्थियों माटे आपने खुश खबर एक आपने आपवामां आवी छे। धोरण आठ नी अंदर आपने गुजरात सरकार द्वारा आपने लेटर बहार पाड़वामां आव्यो छे। जे विद्यार्थी धोरण आठ में अभ्यास करे तेने आपने स्कॉलरशिप योजना एटले के स्कॉलरशिप नी आपने स्कीम बहार पाड़वामां आवी छे। ते स्कॉलरशिप आपने दर महीने 1000 रुपया आपने सरकार द्वारा आपवामां आवशे। टोटल आपने स्कॉलरशिप 4 वर्ष सुधी आपने आपवामां आवशे एटले के टोटल आपने 48000 रुपयानी आपने स्कॉलरशिपनी आपने योजना आपवामां आवशे। तेनी माहिती आजना वीडियो में संपूर्ण रीते जोई। माहिती जोता पहला चेनल नी अंदर आपने पहली ज वक्त मुलाकात लेता होय तो आपने चेनल ने आपने सब्सक्राइब करो। અને ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે સ્કોલરશિપના કઈ તારીખે ભરાશે અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની પણ માહિતી સંપૂર્ણ રીતે આપણે જોઈ। રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપણે ગાંધીનગરથી જે લેટર બહાર પાડવામાં આવ્યો છે NMMS સ્કોલરશિપ યોજના વર્ષ 2022-23 તેનું આપણે પ્રૂફ નામ તો કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના વર્ષ 2022। રાજ્યમાં નબળી અને આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ એટલે કે NMMS નામની યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ છે। રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે। આ પરીક્ષા માટેના આવેદનપત્રો તો કે ઓનલાઈન વેબસાઇટ www.acbexam.org વેબસાઇટ ઉપર આપણે તારીખ 11/10/2022 આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ચાલુ થઈ ગયેલ છે અને તેની આપણે છેલ્લી તારીખ તો કે 5/11/2022 દરમિયાન આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશું। ધોરણ આઠમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આપણે NMMS સ્કોલરશિપ યોજના આપણે લાભ લઈ શકે છે। તેની અંદર આપણે પહેલે એક્ઝામ આપવામાં આવે છે। એક્ઝામ આપવા માટે આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે acbexam.org વેબસાઇટ ઉપર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ 11/10/2022 આપણે 5/11/2022 સુધી આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશું। પરીક્ષાનો કાર્યક્રમ જોઈ લઈ તો કે જાહેરનામું બહાર પાડીએની તારીખ 7/10/2022 આપણે ગુજરાત સરકારે આપણા ગાંધીનગર દ્વારા લેટર બહાર પાડવામાં આવ્યો। ઓનલાઈન વેબસાઇટ www.acbexam.org વેબસાઇટ પર આપણે પરીક્ષા માટેનું આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો તો કે 11/10/2022 આપણે 5/11/2022 સુધી આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશું। પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો ઓનલાઈન આપણે ફોર્મ ભરાઈ જાય તેની અંદર આપણે ફી ભરવાની થશે તે આપણે 11/10/2022 આપણે 10/11/2022 સુધી આપણે ફી ભરી શકશું। શાળા દ્વારા ભરાવેલા આવેદનપત્ર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસન અધિકારી કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ 14/11/2022 સુધી આપણે તાલુકા પ્રાથમિક શિક્ષણની અંદર આપણે કચેરીએ જમા કરાવવાના રહેશે ફોર્મ। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આવેદનપત્રોની ચકાસણી કરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલ લોગિન અને ઓનલાઈન એપ્રૂવ કરવાની અંતિમ તારીખ 19/11/2022 સુધી આપણે ઓનલાઈન આપણે એપ્રૂવ કરવાનું રહેશે અને ઓનલાઈન પરીક્ષા આપણે જે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ધોરણ આઠની અંદર આપણે સ્કોલરશિપ માટે જે આપણે ફોર્મ ભરી તેની આપણે પરીક્ષા સંભવિત એટલે કે December 2022 કાં તો January 2022-23ની અંદર આપણે પહેલા મહિનાની અંદર આપણે લેવામાં આવશે। શિષ્યવૃત્તિની રકમ તથા ચૂકવણીના નિયમો આપણે જોઈ લઈ તો કે પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીવાર નિયત કોટામાં મેરિટ આવતા વિદ્યાર્થીઓને
मासिक रुपया 1000 लेखे एट्ले कि वार्षिक रुपया आप 12 महीना 12000 रुपया आप चूकवामां आवशे। एम टोटल आप 4 वर्ष सुधी आप आ स्कॉलरशिप आपवामां आवशे एट्ले कि टोटल आप ते विद्यार्थी ने आप 48000 आप स्कॉलरशिप आपवामां आवशे। शिष्यवृत्तिनी रकमनी चुकवणी शिक्षण मंत्रालयनी गाइडलाइन अनुसार पात्रता धरावता विद्यार्थियों ने नेशनल स्कॉलरशिप पोर्टल पर फ्रेश अने रिन्यूअल एप्लिकेशन करेल थी तथा ते एप्लिकेशन संबंधित शाळा अने संबंधित जिल्ला में नोडल अधिकारी श्री नेशनल स्कॉलरशिप पोर्टल पर वेरिफाई करेली भारत सरकार शिक्षण मंत्रालय न्यू दिल्ली द्वारा सीधे लाभार्थी विद्यार्थियों ने बैंकना खाता में जमा थशे એટલે કે બંને સ્કોલરશીપનો તે લાભ લઈ શકે। નેશનલ સ્કોલરશીપ પોર્ટલની સૂચનાઓ મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે જો કોઈએ ખોટી રીતે ડોક્યુમેન્ટ રજૂ કરી સ્કોલરશીપ મેળવેલ છે તો તેની જવાબદારી રહેશે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માત્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, શિષ્યવૃત્તિ સંબંધિત રાજ્ય પરીક્ષા બોર્ડ જવાબદાર રહેશે નહીં। એટલે કે આપણે NMMA સ્કોલરશીપની અંદર આપણે રાજ્ય પરીક્ષા દ્વારા આપણે ખાલી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, તેની શિષ્યવૃત્તિ આપણે કેન્દ્ર સરકાર દ્વારા આપણે જમા કરવામાં આવશે। વિદ્યાર્થીની લાયકાત કોણ આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે તેની માહિતી જોઈએ, તો કે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત અથવા મહાનગરપાલિકામાં તથા નગરપાલિકાની શાળામાં પર ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષા આપી શકશે। એટલે કે ધોરણ 8ની અંદર આપણે ટોટલ સરકારી પ્રાથમિક શાળા અને પ્રાઇવેટ જે તે ધોરણની અંદર આપણે ધોરણ 8માં અભ્યાસ કરતા હોય તે તમામ વિદ્યાર્થી આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકીએ। જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ। અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST વિદ્યાર્થીઓના ધોરણ 7માં 50% ગુણ હોય તે આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકીએ। ખાનગી શાળાઓમાં આપણે કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલયમાં તથા જે શાળાઓમાં રહેવા જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહીં। ખાસ નોંધ લેવી કે ખાનગી શાળાઓની અંદર આપણે કેન્દ્રીય વિદ્યાલય એટલે કે જવાહર નવોદય વિદ્યાલય જેવી શાળાઓમાં જેની અંદર વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તે વિદ્યાર્થી આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે ભરી શકશે નહીં। આવક મર્યાદા કેટલી, તો કે NMMSની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક મર્યાદા 3,50,000થી વધારે ના હોવી જોઈએ। જે વિદ્યાર્થીને આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ અવશ્ય જોડવાની રહેશે। પરીક્ષા ફી જનરલ કેટેગરી EWS તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ₹70 આપણે ચૂકવવાના રહેશે, જ્યારે PHSC તથા ST કેટેગરી વિદ્યાર્થીઓ માટે ₹50 આપણે ચૂકવવાના રહેશે। સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેતો નથી અને કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે ને તેની ખાસ નોંધ લેવી। આપણે ફી આપણે ઓનલાઈન પેમેન્ટ આપણે ક્રેડિટ કાર્ડ અથવા ATM કાર્ડ અથવા નેટ બેન્કિંગ અથવા UPI અથવા વોલેટથી કોઈપણથી ને આપણે ઓનલાઈન પેમેન્ટ આપણે ફી આપણે ભરી શકશું। પ્રશ્નપત્ર વિશે આપણે માહિતી જોઈ લઈએ, તો કે કસોટીના પ્રકારની અંદર MAT બૌદ્ધિક યોગ્યતા કસોટી પ્રશ્ન આપણે 90 પૂછવામાં આવશે, તેની અંદર આપણે ટોટલ 90 માર્ક અને તેની અંદર આપણે 90 મિનિટ। બીજું SAT શૈક્ષણિક યોગ્યતા કસોટી, તેની અંદર 90 પ્રશ્ન, એક પ્રશ્નનો આપણે 1 માર્ક એટલે કે ટોટલ 90 માર્ક અને તેની અંદર પણ આપણે 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે। આપણે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે આપણે કયા કયા પ્રમાણપત્રોની જરૂર પડે તેની જોઈ લઈએ, તો કે ઓનલાઈન ભરેલા આપણે આવેદનપત્રની આપણે પ્રિન્ટ એક આપણે સાચવવાની રહેશે, તેની અંદર આપણે ફી ભર્યાનું ચલન એટલે કે તેની આપણે હાર્ડ કોપી એક આપણે જોશે, આવકના દાખલાની પ્રમાણિત નકલ એટલે કે વાલીને આપણે આવકના દાખલાની એક નકલ જોવે, એક ધોરણ 7ની આપણે માર્કશીટ
આપણે હોવી જોઈએ. એક જાતિ અંગેનું પ્રમાણપત્ર એટલે એક તેની નકલ, અને વિકલાંગ હોય તો તે આપણે વિકલાંગતાની એક આપણે પ્રમાણપત્રની એક આપણે નકલ જોવે, અને એક આપણે આધાર કાર્ડની નકલ જોવે, એક આપણે પાસપોર્ટ સાઇઝનો ફોટો જોવે, અને એક આપણે સિગ્નેચર જોવે. ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે આપણે આટલા પ્રમાણપત્રોની આપણે જરૂર પડશે. તો ચલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું રાજ્ય પરીક્ષા બોર્ડ જે ગુજરાત આપણે ગાંધીનગરથી જે લેટર બહાર પાડવામાં આવ્યો હતો NMMS સ્કોલરશીપ એટલે કે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ યોજના વર્ષ 2022-23ની અંદર આપણે ઓનલાઈન અરજી ફોર્મ આપણે કઈ તારીખથી ભરાશે અને તેની આપણે છેલ્લી તારીખ શું છે, અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોવે, તેની અંદર આપણે વેબસાઇટ શું છે, તેની માહિતી સંપૂર્ણ રીતે આજના વિડીયોમાં જોયો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરો.